લઈએ ભારતના મુખ્ય રોકડિયા પાકો. ભારતના અંદર થતા મુખ્ય અને મહત્વના રોકડિયા પાકોની અંદર પહેલું લઈએ છે કપાસ. કપાસ ખરીફ પાક ગણવામાં આવે છે. વિશ્વની અંદર સૌથી વધુ વપરાશ, ઉત્પાદન કરનાર અને નિકાસ કરનાર આખા દુનિયામાં ભારત બીજા ક્રમે છે. કપાસમાંથી મળતું રૂ કે રૂને સફેદ સોના તરીકે એને ઓળખવામાં આવે છે. હવેની ભૌગોલિક અનુકૂળતાને લાવાની કાળી અને ખનિજ દ્રવ્યવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20-30 સેલ્સિયસ જેટલું જ્યાં તાપમાન નોંધાતું હોય, 30-70 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ પડતો હોય તે વિસ્તારની અંદર કપાસનું વાવેતર સૌથી વધુમાં વધુ થાય છે. આપણું ગુજરાત રાજ્ય છે એ આખા ભારતની અંદર કપાસ ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ ક્રમે છે. ત્યાર પછી બીજો મહત્વનો રોકડિયો પાક લઈએ તો શેરડી. વિશ્વમાં વાવેતરમાં ભારત પ્રથમ ક્રમે છે. ઉત્પાદનની અંદર બ્રાઝિલ પછી વિશ્વની અંદર બીજો નંબર છે. હવેની ભૌગોલિક અનુકૂળતા લાવાઈ કાંપની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 75-100 સેન્ટીમીટર જ્યાં વરસાદ નોંધાતો હોય અને આબોહવા અનુકૂળ હોય ત્યાં શેરડીનો પાક સારામાં સારો થતો હોય છે. પાણી વધુ પ્રમાણમાં જરૂર પડે છે. વાવેતરની અંદર ઉત્તર પ્રદેશ એ પ્રથમ ક્રમે અને ઉત્પાદનની અંદર મહારાષ્ટ્ર એ આખા ભારતની અંદર પ્રથમ ક્રમે છે. તેમાંથી ખાંડ, ખાંડસરી, ગોળ, ઇથેનો વગેરે બને છે. નાની ખાંડની જે ઝીણો દાણો હોય ને એને ખાંડસરી કહેવામાં આવે છે. એની કિંમત થોડી ખાંડ કરતાં ઓછી હોય છે. એ મોટા ભાગે શેરડીમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી મુખ્ય રોકડિયા પાકોની અંદર બીજો પાક છે સ્થળ. ઉત્પાદનની અંદર વિશ્વની અંદર પ્રથમ ક્રમે ભારત આવે છે, સોરી બાંગ્લાદેશ આવે છે અને ત્યાર પછી ભારતનો ક્રમ આવે છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબરના નામથી ઓળખવામાં આવે છે. એના જે તાંતણા છે ને એને ગોલ્ડન ફાઈબર કહેવાય છે. આ જે પાક છે એ પાકમાંથી સૂકવા દેવામાં આવે અને તાંતણા છૂટા પાડવામાં આવે. નવા કાપની ફળદ્રુપ જમીન હોય, ગરમ અને ભેજવાળી ત્યાં આબોહવા હોય, 30-40 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાતું હોય અને 100 સેન્ટીમીટર કરતાં વધુ જ્યાં વરસાદ પડતો હોય તે વિસ્તારની અંદર સૌથી વધુમાં વધુ શણનો પાક થાય છે. તેમાંથી કંતા, કુદરી, ગાદરી, કેલી, પગરખા, સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે. આપણે જે પોતળા હોય ને કંતા, એ પોતળા એ શણ એ સુકાઈ ગયું. ત્યાર પછી રોકડીઓ પાક મહત્વમાં આવે છે તમાકુ. હવે એના માટેની ભૌગોલિક અનુકૂળતા છે. રેતાળ ગોરાળું જમીન, 20 સેલ્સિયસ તાપમાન નોંધાતું હોય, 100 સેન્ટીમીટર જેટલો જ્યાં વરસાદ પડતો હોય પણ જ્યાં જમીન સૌથી મહત્વનો ભાગ ભજવતી હોય, જે આબોહવા કરતાં પણ અગત્યનું છે. આબોહવા કરતાં જમીન મહત્વની છે ત્યાં તમાકુનો પાક સારામાં સારો ઉગાડી શકાય છે. વિશ્વમાં ચીન, બ્રાઝિલ, ભારત, અમેરિકા એ મુખ્ય ઉત્પાદક દેશો ગણવામાં આવે છે. તમાકુ પર ગુટખા, તમાકુમાંથી ગુટખા બનાવવામાં આવે છે એની ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને ભારતનું સિક્કિમ રાજ્ય એ પ્રથમ એવું રાજ્ય છે જેને ગુટખા તમાકુ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો આ આપણે સિક્કિમ રાજ્યને યાદ રાખવાનું છે કે તમાકુ ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું, તો સિક્કિમ રાજ્ય છે. હવે લઈએ રોકડિયા પાકોમાં રબર. આ તમારા માટે નવો પાક છે. તમે રબર બધાએ સાંભળેલું છે પણ રબર કેવું હોય કઈ છે મને ખબર નથી. આ પ્રકારના એના વૃક્ષો હોય છે. લેટેક્સ કુળના રબરના વૃક્ષમાંથી જે દૂધ ધરે, આમાંથી કાપે એટલે એનો દૂધ ધરે અને એમાંથી રબર તૈયાર થાય છે અને દૂધની અંદર એસિડ ભેળ મિશ્રણ કરવામાં આવે છે. પછી રબરને ગરમ કરવામાં આવે છે અને એક ઘટ બને છે, એમાંથી અંતે રબર બને અને એમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે. દાખલા તરીકે ટાયર, ટ્યુબ વગેરે મોટાભાગે રબરમાંથી બને છે. ગરમ અને ભેજવાળી આબોહવા હોય, વધુ વરસાદ નોંધાતો હોય વિશ્વ ત્યાં આ પ્રકારના રબરનું વાવેતર થતું હોય છે. વિશ્વની અંદર મલેશિયા સૌથી વધુમાં વધુ રબરનું વાવેતર કરનાર દેશ છે, ઉત્પાદન કરનાર દેશ છે.
અને ભારતની વાત કરીએ તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા વગેરે રાજ્યો છે એ સૌથી વધુમાં વધુ એ રબરનું ઉત્પાદન કરનારા ગણી શકીએ. હવે લઈએ ઔષધિ અને મસાલાના પાક જીરુ, ઘોડિયાળી, ઇસબગુલ. એની અંદર આખા વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે, સૌથી વધુ ઉત્પાદન કરનાર છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ભારતનો માત્ર એકલો જ 35% હિસ્સો ગણવામાં આવે છે, એટલે કે વધુ વધુ ઉત્પાદન કરનાર દેશોમાં ગણાવી શકાય. હવે લઈએ ફળો અને શાકભાજી અને ફૂલોની ખેતી. ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પ્રથમ ક્રમે અને પછી ભારતનો ક્રમ આવે છે. કેળાનું વાવેતર તમિલનાડુ ગુજરાતની અંદર સૌથી વધુ વધુ થાય છે. મહારાષ્ટ્રની અંદર પણ કેળાનું વાવેતર થાય છે. ત્યાર પછી સફરજનનું વાવેતર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશની અંદર મોટા પ્રમાણમાં થતું જોવા મળે છે. દ્રાક્ષનું વાવેતર એ મહારાષ્ટ્ર અને પંજાબ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોની અંદર મોટા પ્રમાણની અંદર એ વાવેતર થતું જોવા મળે છે.